સૌને નમસ્તે. ધોરણ 11 જીવવિજ્ઞાન પ્રકરણ 1 સજીવ વિશ્વ, જેની અંદર છેલ્લે વિદ્યાર્થી મિત્રો આપણે સજીવોના લક્ષણની ચર્ચા કરી રહ્યા હતા. સજીવોના વિવિધ લક્ષણોની અંદર તો કે વૃદ્ધિ, પ્રજનન, ચયાપચય પ્રક્રિયા, પર્યાવરણ પ્રત્યેની સભાનતા અને પર્યાવરણની સાથે અનુકૂલન અથવા તો પ્રતિક્રિયા દર્શાવતા જોવા મળે છે. આ બધા જે છે સજીવોના લક્ષણોની અંદર સમાવિષ્ટ છે. હવે સજીવ વિવિધતા એટલે શું, એના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આપણે જોઈએ છીએ અત્યારે કે સજીવો જે છે સૃષ્ટિની અંદર ઘણા બધા સજીવો અસ્તિત્વ ધરાવે છે. આ સજીવો જે છે એકબીજાથી ભિન્ન છે, કોઈક અંશે એ એકબીજાથી ભિન્નતા દર્શાવતા જ હોય છે. અત્યારે વિશ્વની અંદર 1.7 થી 1.8 લાખ જેટલી જાતિઓ છે એની ઓળખ થઈ ચૂકી છે, પરંતુ હજી ઘણી જાતિઓ એવી છે વિદ્યાર્થી મિત્રો જેની ઓળખ પણ થઈ નથી. એટલે આટલી બધી વિવિધતા જે છે એ જૈવ વિવિધતા એનું નિદર્શન કરે છે. આટલી લાખો વનસ્પતિ અને પ્રાણીઓની જાતિ છે એ વિશ્વની અંદર જોઈ શકાય છે. દરેક સજીવ જે છે એને આપણે એના સ્થાનિક નામથી ઓળખીએ છીએ. જેમ કે આપણે વાત કરીએ આંબો, તો ઘણી જગ્યાએ આંબો કહેવામાં આવે, ઘણી જગ્યાએ એને કેરી કહેવામાં આવતી હોય છે, ઘણી જગ્યાએ એને મેંગો તરીકે ઓળખવામાં આવે, ઘણા દેશોની અંદર ઘણા પ્રદેશની અંદર એને આમ તરીકે ઓળખવામાં આવતું હોય. આમ એક જ વનસ્પતિ અથવા એક જ ફળના વિવિધ નામો જે છે એ જોવા મળે, તો આપણે એને કોઈક એક ચોક્કસ નામ જે છે એ આપવું પડે. એટલે કે દરેક સજીવનું સાર્વત્રિક નામ એ આપવું જરૂરી છે. તો ચોક્કસ નિયમોને અનુસરીને આપવામાં આવતું જે આ નામ છે એને નામકરણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે. એટલે કે દરેક સજીવને એક ચોક્કસ નામ છે એ ચોક્કસ નિયમને અનુસરીને આપવામાં આવતું હોય, અને પછી આ નામ જે છે એ વિશ્વના દરેક સ્તરે અનુસરાતું હોય. એટલે કે વિશ્વમાં ગમે ત્યાં જાઓ એ જગ્યાએ એ નામને એક એ જ સજીવ તરીકે વિશિષ્ટતા પામતું હોય છે. એટલે કે કોઈ એક સજીવ માટે એ જ નામ હોય છે. જેમ કે મેન્જીફેરા ઇન્ડિકા એ આંબા માટે આપવામાં આવેલું વૈજ્ઞાનિક નામ છે. તો આ નામ જે છે મેન્જીફેરા ઇન્ડિકા, આ નામ છે એ ફક્ત આંબા માટે જ વપરાય છે. બીજી કોઈ પણ વનસ્પતિ માટે આ નામ વાપરવામાં આવતું નથી. એટલે કે કોઈ એક ચોક્કસ સજીવ માટે કોઈ એક નામ જે છે એ વૈજ્ઞાનિક નામ આપવામાં આવતું હોય છે, અને પછી વિશ્વના દરેક સ્તરે દરેક વૈજ્ઞાનિક દ્વારા આ નામને અનુસરવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિનું જે નામકરણ છે એ નામકરણ ICBN એટલે કે ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર ના સિદ્ધાંતને અનુસરતું હોય છે. એટલે કે એના દ્વારા આપવામાં આવતું હોય છે. ખાસ યાદ રાખજો ICBN ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર, એટલે કે વનસ્પતિનું જ્યારે જીવશાસ્ત્રી અથવા વૈજ્ઞાનિક નામ આપવામાં આવે છે ત્યારે એને અનુસરીને આપવામાં આવતું હોય, એના માપદંડને અનુસરીને આપવામાં આવતું હોય છે. જ્યારે ICZN એટલે કે ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂઓલોજિકલ નોમેનક્લેચર, આ જે છે નામ એ પ્રાણીઓ માટે જૈવૈજ્ઞાનિક અથવા જીવશાસ્ત્રીય નામ જે છે એ એના માપદંડ એટલે કે ICZNના માપદંડને અનુસરીને આપવામાં આવતું હોય છે. એટલે આ બંને જે છે વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષામાં પૂછાતા હોય છે
એનું પૂરું નામ ICZN નું પૂરું નામ જણાવો અને ICBN નું પૂર્ણ નામ જણાવો. તો ICBN ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર અને ICZN ઇન્ટરનેશનલ કોડ ફોર ઝુઓલોજીકલ નોમેનક્લેચર. ICBN એનામાં તો કે વનસ્પતિના વૈજ્ઞાનિક નામ જે છે એના માપદંડને અનુસરે છે, જ્યારે ICZN જે છે એ પ્રાણીઓના જે જીવશાસ્ત્રીય નામ છે, વૈજ્ઞાનિક નામ છે, એના માપદંડને અનુસરીને કરવામાં આવતું હોય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, વૈજ્ઞાનિક નામકરણ જે છે અથવા તો જીવશાસ્ત્રીય નામ છે, દરેક સજીવને આપવામાં આવતું હોય છે. એક સજીવ માટે કોઈ એક જ વૈજ્ઞાનિક નામ જે છે એ આપવામાં આવે છે અને એને જ પછી વિશ્વના દરેક સ્તરે અનુસરવામાં આવતું હોય છે. આ જે નામ છે વૈજ્ઞાનિક, એ બે ઘટકની અંદર જોવા મળે છે. એની અંદર તો કે પહેલું નામ પ્રજાતિ અને પછીનું નામ જાતિ હોય છે. જેમ કે મેન્જીફેરા ઇન્ડિકા જે આંબા માટે આપવામાં આવેલું વૈજ્ઞાનિક નામ છે, તો મેન્જીફેરા છે એ પ્રજાતિ છે, જ્યારે ઇન્ડિકા જે છે એ જાતિનું નિદર્શન કરે છે. એટલે કે દરેક સજીવના જે વૈજ્ઞાનિક નામ છે એની અંદર બે ઘટકો સમાવિષ્ટ હોય છે. પહેલું નામ છે એ પ્રજાતિ અને બીજું નામ જાતિનું હોય છે. તો આ પ્રકારની જે નામકરણ પદ્ધતિ છે એને દ્વિનામી નામકરણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બે ઘટકો, પ્રજાતિ અને જાતિ, બે ઘટકો સમાવિષ્ટ છે. તો આ બે ઘટકો જે વૈજ્ઞાનિક નામમાં સમાવિષ્ટ છે એના આધારે આ પદ્ધતિ જે છે દ્વિનામી નામકરણ પદ્ધતિ તરીકે ઓળખાય છે. અને આ દ્વિનામી નામકરણ પદ્ધતિ જે છે એ કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખજો, કેરોલસ લિનિયસે દ્વિનામી નામકરણ પદ્ધતિ જે છે એને વિકસાવી છે. એટલે કે દરેક સજીવના વૈજ્ઞાનિક નામની અંદર પ્રજાતિ અને જાતિ આમ બે ઘટકો સમાવિષ્ટ હોય છે અને આ બે ઘટકો હોવાના કારણે એને દ્વિનામી નામકરણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે સજીવો છે એનું જે વૈજ્ઞાનિક નામ આપવામાં આવે છે એની અંદર અમુક ચોક્કસ નિયમો જે છે એને અનુસરવામાં આવતા હોય છે. તો આ ચોક્કસ નિયમો જે છે એને શું કહેવામાં આવે છે, તો કે સાર્વત્રિક નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો આ સાર્વત્રિક નિયમો જે છે એ કયા કયા છે? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પણ એક્ઝામમાં પૂછાય એવો IMP પ્રશ્ન છે કે વર્ગીકરણના સાર્વત્રિક નિયમો જણાવો. આ પ્રશ્ન ખૂબ જ IMP છે. તો સાર્વત્રિક નિયમો જે છે એની અંદર કયા કયા નિયમો છે? તો સૌથી પહેલો નિયમ કે જીવશાસ્ત્રીય જે નામ છે આ નામ હંમેશા તો કે ઇટાલિક અથવા તો લેટિન ભાષાની અંદર હોય છે, કારણ કે એનો ઉદ્ભવ છે એ લેટિનમાંથી શબ્દનો થયેલો હોવાથી જીવશાસ્ત્રીય નામ ઇટાલિક અને લેટિન ભાષાની અંદર જોવા મળે. બીજો નિયમ એનો એવો છે કે જેની આગળ પણ આપણે વાત કરીએ રીતે કે જે જીવશાસ્ત્રીય નામ છે વૈજ્ઞાનિક નામ એની અંદર તો કે પહેલો શબ્દ પ્રજાતિ અને બીજો શબ્દ જે છે એ જાતિનું સૂચન કરતો હોય છે. જેમ કે મેં વાત કરી કે આંબો છે એનું વૈજ્ઞાનિક નામ છે મેન્જીફેરા ઇન્ડિકા, તો મેન્જીફેરા છે એ પ્રજાતિ છે, જ્યારે ઇન્ડિકા જે છે એ જાતિનું નિદર્શન કરતું હોય છે. એટલે બીજો નિયમ એવો છે કે પહેલો જે ઘટક છે, પહેલો જીવશાસ્ત્રીય નામનો પહેલો ઘટક એ પ્રજાતિનું સૂચન કરશે અને બીજો ઘટક છે એ જાતિનું સૂચન કરતો હોય છે. ત્રીજો નિયમની આપણે વાત કરીએ તો એની અંદર શું છે, તો કે પ્રજાતિ છે એનો જે પહેલો મૂળાક્ષર છે એ હંમેશા કેપિટલ હોય છે, એટલે કે મોટી લિપિની અંદર લખવામાં આવે છે. જેમ કે મેન્જીફેરા એ પ્રજાતિ છે, તો એની અંદર જે એમ તમે લખો છો એ હંમેશા કેપિટલ હોય છે, એટલે કે મેન્જીફેરા પ્રજાતિની અંદર પહેલો મૂળાક્ષર એટલે કે એમ આવશે.
आ एम छे हमेशा मोटी लिपि एटले के कैपिटल अक्षर हशे। ज्यारे जातिनुं नाम जे छे एटले के पछी आपणे लखीए छीए इंडिका तो ए हमेशा नानी लिपिनी अंदर लखातुं होय छे। आ जे छे ए त्रीजो नियम छे એટલે કે પ્રજાતિનો પહેલો મૂળાક્ષર હંમેશા મોટી લિપિમાં અને જાતિના અક્ષરો જે છે એ હંમેશા નાની લિપિની અંદર લખાતા હોય છે। પછીનો નિયમ એવો છે વિદ્યાર્થી મિત્રો કે જો તમે નામ છે એ હસ્તલિખિત હોય એટલે કે જો હાથથી લખવામાં આવતું હોય નામ, વૈજ્ઞાનિક નામ કોઈ પણ સજીવનું હાથેથી લખવામાં આવે એટલે કે હસ્તલિખિત હોય તો એની નીચે લીટી કરવી ફરજિયાત છે। જેમ કે મનુષ્યની આપણે વાત કરીએ તો મનુષ્યનું વૈજ્ઞાનિક નામ, સાયન્ટિફિક નેમ શું છે તો કે હોમોસેપિયન્સ। તો આ હોમોસેપિયન્સ તો એની નીચે આપણે જ્યારે હાથથી લખીએ છીએ તો લીટી કરવી ફરજિયાત છે, જરૂરી છે। જો નામ છે આપણે છાપતા હોઈએ, કોમ્પ્યુટરની અંદર લખતા હોઈએ તો હંમેશા એને ઇટાલિકમાં લખવું જરૂરી છે, કારણ કે એનો ઉદ્ભવ છે એ લેટિનમાંથી જ, એટલા માટે એને ઇટાલિકમાં લખવામાં આવે એટલે કે છાપવાનું હશે ત્યાં ઇટાલિકમાં હશે। અને જો હસ્તલિખિત હશે એટલે કે હાથથી તમે લખતા હો તો એની નીચે લીટી કરવી જરૂરી છે। તો આ જે છે એ ચોથો નિયમ। એના પછી આપણે આગળ વાત કરીએ તો કે જે વૈજ્ઞાનિક નામ છે એના જાતિનું જે નામ છે એના પછી સંશોધકનું નામ લખવું જરૂરી હોય છે। જેમ કે આંબો છે એનું આપણે વૈજ્ઞાનિક નામ કીધું મેન્જીફેરા ઇન્ડિકા, તો ઇન્ડિકા જે છે એ જાતિનું નામ, તો એના પછી તરત જ સંશોધન જે છે સંશોધક કરતા એનું નામ લખવું જરૂરી હોય છે। આ સંશોધન કરતાનું નામ સંક્ષિપ્તમાં એટલે કે શોર્ટમાં લખવામાં આવે છે। જેમ કે કોઈ જગ્યાએ તમે એવું વાંચો મેન્જીફેરા ઇન્ડિકા લિન, LINN, લિન એટલે એ શું દર્શાવે છે તો કે આ નામ જે છે એ લિનિયસ દ્વારા આપવામાં આવેલું છે। એટલે કે જે સંશોધન કરતા છે એનું નામ જાતિના નામ પછી સંક્ષિપ્તમાં લખવાનું હોય છે। તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ છે વર્ગીકરણના સાર્વત્રિક નિયમો। આ નિયમો જે છે એને તો કે વિશ્વના દરેક સ્તરે અનુસરવાનું હોય છે, એટલે કે કોઈ પણ સજીવનું જ્યારે વૈજ્ઞાનિક નામકરણ કરવામાં આવે છે ત્યારે આટલા નિયમો જે છે એને અનુસરીને નામકરણ પદ્ધતિ જે છે અપનાવવામાં આવતી હોય છે। આગળ વિદ્યાર્થી મિત્રો આપણે હવે વર્ગીકરણ એટલે શું અને વર્ગીકરણનું મહત્વ શું છે એના વિશે આપણે માહિતી મેળવવાના છીએ। તો વર્ગીકરણ એટલે તો કે સજીવોની અર્થકારક જૂથ વહેંચણી જે છે આ જે પદ્ધતિ છે એને વર્ગીકરણ તરીકે ઓળખવામાં આવે છે। વર્ગીકરણ છે એ સજીવો માટે આવશ્યક છે, દરેક સજીવ જે છે એના વર્ગીકરણની કક્ષાઓ જે છે એ નક્કી કરેલી હોય છે। જેમ કે વનસ્પતિ જૂથ, પ્રાણી જૂથ, કૂતરા, બિલાડી, કીટકોના જૂથ, આ બધા જે છે એ વર્ગીકરણની કક્ષાઓ જે છે એ અભ્યાસ માટે સરળતા રહે એના માટે નક્કી કરવામાં આવેલી હોય છે। જેમ કે કૂતરો છે તો કૂતરા માટે આલ્સેશિયન જાત જેની અંદર તો કે જે લક્ષણો જોવા મળે જેમ કે બાહ્ય કર્ણપલવ છે, શરીર ઉપર રૂવાટી છે, આ બધા જે છે લક્ષણોનો સમાવેશ થાય તો આવી જાત જે છે એને આલ્સેશિયન એને કૂતરાની અંદર સમાવિષ્ટ કરવામાં આવે છે, એટલે કે કૂતરાની જાત જે છે એની અંદર છે। ત્યારબાદ આવી જ રીતે તો કે વનસ્પતિઓ માટે, પ્રાણીઓ માટે, આ બધા માટે અમુક અભ્યાસની સરળતા માટે જે જૂથ નક્કી કરવામાં આવે છે આ જૂથ જે છે એ અલગ અલગ કક્ષાઓનું સૂચન કરે, એટલે કે સજીવોના અભ્યાસની સુલભતા માટે કક્ષાઓ નક્કી કરવામાં આવે અને આ કક્ષાઓ જે છે એને તો કે વૈજ્ઞાનિક શબ્દ જો આપીએ તો એને વર્ગક તરીકે ઓળખવામાં આવે છે। આમ વર્ગક જે છે એ જુદી જુદી કક્ષાઓ જે છે એનું નિદર્શન કરે છે,
એટલે કે વનસ્પતિ માટે આપણે વિચારીએ તો કે ઘઉંની જાત છે, ચોખા છે, મકાઈ છે, આ બધું. અને પ્રાણીઓ માટે આપણે વિચારીએ તો કે મનુષ્ય છે, કૂતરા છે, બિલાડી છે, કીટકો છે, આ બધા જે છે એ અલગ અલગ જાતો જે છે એ કક્ષક જે છે એ જોઈ શકાય છે. અને આ દરેક જે છે, જેમ કે ઘઉં છે તો એક વર્ગકનું સૂચન કરે છે, પછી સસ્તન પ્રાણીઓ છે તો એક વર્ગકનું સૂચન કરે છે, આવી જ રીતે ચોખા છે, મકાઈ છે, આ બધા જે છે એ વર્ગકનું સૂચન જે છે એ કરતા હોય છે. સિસ્ટેમિક જે શબ્દ છે એ સિસ્ટેમા ઉપરથી લેવામાં આવ્યો છે, જેના વિશે વાત જે છે એ લિનિયસે પોતાની બુક જે છે સિસ્ટેમા નેચર એની અંદર એ વાત એણે કરેલી છે. જેની અંદર તો કે વર્ગીકરણની સુલભતા માટે અલગ અલગ જે સજીવો છે એનું નામકરણ જે છે એ કરવામાં આવતું હોય છે. એટલે કે દરેક સજીવનું વર્ગીકરણ ખૂબ જ સરળતાથી થઈ શકે એના માટે સજીવો જે છે એને તો કે નામકરણ કરવામાં આવે, એની ઓળખવિધિ કરવામાં આવે છે. આ રીતે જે કરવાની પ્રક્રિયા જે છે એ વર્ગીકરણની અંદર સમાવિષ્ટ થતી હોય છે. એટલે કે દરેક સજીવ જે છે એની લાક્ષણિકતાઓના આધારે એને અલગ અલગ કક્ષાઓની અંદર વર્ગીકૃત કરવાની જે પદ્ધતિ છે એને વર્ગીકરણ કહેવામાં આવે છે. અને આ જે વર્ગીકરણ છે એના અભ્યાસ જે છે એને વર્ગીકરણ વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ જે છે વિદ્યાર્થી મિત્રો, જે વર્ગીકરણ છે એ સજીવો માટે ખૂબ જ આવશ્યક છે. જેમ કે કોઈક નવો સજીવ જે છે એ હવે શોધાય છે, એટલે કે કોઈ નવો સજીવ છે એ વિશ્વની અંદર અસ્તિત્વ ધરાવતો હશે, તો એનું વર્ગીકરણ છે એ કઈ રીતે કરવામાં આવે, તો કે એની કક્ષાઓના આધારે. એટલે કે એની અંદર જે સજીવ છે નવો શોધાયેલો છે એના લક્ષણોને પહેલાં ધ્યાનમાં લેવામાં આવે, એની ઓળખવિધિ કરવામાં આવે, અને પછી એના આધારે એને નવી કક્ષાની અંદર મૂકવામાં આવતા હોય છે. તો આ રીતે વર્ગીકરણ જે છે એ સજીવો માટે આવશ્યક છે, કારણ કે દરેક સજીવ જે છે એ એકબીજાથી ભિન્ન છે. તો ભિન્નતા જે છે એકબીજાને જે છે દર્શાવતી હોય છે, તો ભિન્ન હોવાના કારણે દરેક સજીવ જે છે એનું નામકરણ થવું જરૂરી છે, દરેક સજીવ જે છે એની ઓળખ થવી જરૂરી છે, અને દરેક સજીવ જે છે એના લક્ષણોના આધારે એને અમુક ચોક્કસ વર્ગકની અંદર સમાવિષ્ટ કરવો જરૂરી હોય છે. એટલે સજીવ આટલા બધા સજીવોની અંદર વિવિધતા જોવા મળતી હોવાના કારણે સજીવોનું વર્ગીકરણ કરવું ખૂબ જ આવશ્યક. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે આજે વાત કરી વર્ગીકરણના નિયમો વિશે, સાર્વત્રિક નિયમો વિશે, શા માટે વર્ગીકરણ છે એ કરવામાં આવે છે, અને વર્ગીકરણના મહત્ત્વ અંગે આપણે આજે ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આવતા પીરિયડની અંદર આપણે અલગ અલગ વર્ગીકરણની જે કક્ષાઓ છે એના વિશે વાત કરવાના છીએ. વર્ગીકરણની કક્ષાઓની અંદર તો કે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, આ બધા વિશે આપણે આગલા લેક્ચરની અંદર ખૂબ જ ડિટેલમાં એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. અહીંયા સુધી રાખીએ. નમસ્તે.